टेस्ट किया, इसके बाद जैसे जैसे कहते हैं ना लत लग जाना, वो चीज़ हो गई। यहाँ पे जो भी खाओ सेम जैसा नाम वैसा टेस्ट आता है। मैंने यहाँ के सारे फ्लेवर टेस्ट किए हुए हैं। नाश्ता नहीं पड़े बननी माहिती जूती हो तो हमारी कभी खाए के चैनल सब्सक्राइब करो, बाजू में बताओ बेल आइकन पर क्लिक करो और नोटिफिकेशन मिलवा माटे ऑल पर क्लिक करो। कभी खाया क्या? નમસ્કાર, સત શ્રી અકાલ, કેમ છો? સારો છે? આખો ગુજરાત ટેસ્ટનું અને ફરવાનું ભાઈ શોખીન છે. હું છું આપનો દોસ્ત રોની મોદી, આપના મોજીલા સિટી મહેસાણાથી. અને મહેસાણાની મોજમાં તમને કહું, અત્યારે હું આવ્યો છું પહેલાં અંબિકા આઈસ્ક્રીમ. અંબિકા આઈસ્ક્રીમ આવવાનું કારણ તમને કહી દઉં કે અહીંયા ગાડી જે ફરાળી આઈસ્ક્રીમ મળે છે અને દરેક આઈટમની અંદર કંઈક અલગ જ ખાસિયત છે. અને પાછું તમને એવું લાગશે, આઈસ્ક્રીમની અંદર તો ઘણી જગ્યાએ પેલું એસન્સ નાખીને બધું બનાવતા હોય છે, પણ અહીંયા અંબિકા આઈસ્ક્રીમની ખાસિયત એવી છે કે અહીંયા જે કહેવાય પ્યોર નેચરલ, તમે આઈસ્ક્રીમ ખાઓ કે જે નોર્મલ કે ફ્રૂટ ખાતા હોય, તમને એક્ઝામ્પલ આપી દઉં કે ગ્વાવા એટલે આપણું જામફળ, જામફળ તમે ખાઓ અને એનું અહીંયાની આઈસ્ક્રીમને જામફળની આઈસ્ક્રીમ તમે ખાઓ, પ્યોર તમને એકના એક જ જેવો ટેસ્ટ મળશે. એટલા માટે ખાસ હું અહીંયા આવી ગયો છું, તમને પણ ટેસ્ટ કરવા માટે લાવી દીધા છે. તો ચલો હવે તમારે જોયું છે ને અહીંયાની ખાસ એવી ગ્વાવા આઈસ્ક્રીમ કહેવાય છે, એ આપણે આઈસ્ક્રીમ ટેસ્ટ કરીશું. આવી જાઓ અમારી સાથે. એનું તમને એડ્રેસ તમને આપી દઉં કે જે ખોડિયા રેસ્ટોરન્ટ કહેવાય છે અને જે હાઈવે ઉપર આવેલું છે એના એક્ઝેક્ટ બાજુમાં છે. અને એની બીજી બ્રાન્ચ છે એ આવેલી છે જે ફુવારા બાજુમાં છે. અને એનું લિંક ડિસ્ક્રિપ્શનની સાથે સાથે એમનું એડ્રેસ તમને મેપ લિંક પણ તમને આપી દેતા હોય છે, તો તમે ત્યાં આસાનીથી તમે જઈ શકો છો અને મોજ મસ્તી માણી શકો છો. આપણે અહીં અંદર આવી ગયા છે. હવે એમને ખાસ એમના જે ઓનર છે એમને પહેલાં વાતચીત કરી લઈએ કે સાહેબ આપનું નામ કે પહેલાં? મોહિતભાઈ. મોહિતભાઈ, તમારે પહેલાં તમારી જે વખણાતી જે ગ્વાવા આઈસ્ક્રીમ છે એની શું ખાસિયત છે એ કહો અમને. આખી ટ્રેડિશનલ આઈસ્ક્રીમ છે, આઈસ્ક્રીમ છે. આ વસ્તુ તમને કોઈ જગ્યાએ નથી, કેમ કે આજથી 40 વર્ષ પહેલાં જ્યારથી અમે લોકો આઈસ્ક્રીમ બનાવવાની શરૂઆત કરી ત્યારથી લઈને અત્યાર સુધી અમે લોકો સંચાંગ બનાવીએ. બાકી તમે વર્લ્ડ વાઇડ ગમે ત્યાં જાઓ, આઈસ્ક્રીમમાં એનું ફીણ થાય છે. ફીણ થાય? આ ફીણ નથી. અને આની જે વસ્તુ છે એ તમને બીજી કોઈ જગ્યાએ નહીં મળે. નેચરલ ફ્રૂટ ઉપર છે, કોઈ એસન્સ નથી. તમારે ઉપવાસમાં ખાવું હોય તો તમે ખાઈ શકો. ઉપવાસમાં બી ખાઈ શકો. કોઈ પાવડર નથી, કોઈ કેમિકલ નથી, ટોટલ નેચરલ. ક્યા બાત હે. જોઈ હવે આવી આઈસ્ક્રીમ તમારે જો ઉપવાસમાં ટાઈમ એવી તમારે કોઈ બી આઈસ્ક્રીમ ના તમારે આમાં મોસ્ટ ઓફ આઈસ્ક્રીમ ફરાળી છે. જે આપણી જે જે પ્રોડક્ટ ફરાળી છે એના ઉપર ફરાળી લખેલું છે. ફરાળી લખ્યું છે જે વખતે આ ફરાળી નથી, આ ફરાળી નથી, પણ જે વસ્તુ ફરાળી છે એના ઉપર સ્પેશિયલી લખેલું જ છે ફરાળી. બહુ સારામાં સારી આ મેનુમાં તમારે વસ્તુ મને બહુ ગમી ગઈ કે આ કોઈ પણ જગ્યાએ લાગતું. ઘણી વખત કેવું હોય કે આપણે આઈસ્ક્રીમ ટેસ્ટ કરવા જઈએ ને એટલે કોઈ ફરાળી ના હોય ને તો બી ખાઈ જતા હોય છે, એટલે એ પ્રોબ્લેમ આવતો જ. પણ અહીંયા તમે અંબિકાની અંદર આવશો તો તમારા મેનુ કાર્ડની અંદર તમને જોવા મળી જશે કે કોઈ દરેક આઈસ્ક્રીમની બાજુમાં ફરાળી હશે કે તમારે ફરાળી તમારા ફરાળમાં બી ખાઈ શકાશે એવી આ વસ્તુ છે. હવે ભાઈ મને તો વાર નહીં થતી, આપણે ખાસ તો પેલી તમારી ત્રણે ત્રણ આઈટમ જે કહેવાય છે ગ્વાવા આઈસ્ક્રીમ, અંબિકા સ્પેશિયલ અને ત્રીજી આપણે કઈ કીધી માવા મલાઈ, બસ એ ત્રણે ત્રણ વસ્તુ અમારા માટે મંગાવી દેવડાવો. ચાલો આવી જાઓ, આવી શરમાશો નહીં, આવી જાઓ. તમારે સરસ મજાની, અત્યારે શિયાળો છે પણ સરસ મજાની આઈસ્ક્રીમ તમારે ટેસ્ટ કરી હોય ને આવી જાઓ. માટે અત્યારે આપણે અહીંયાના જે કસ્ટમર છે એમની સાથે આપણે વાતચીત કરી લઈએ. આપ ક્યાંથી આવ્યા છો એમ કહેલા? તો હિન્દી લત લગ જાના, વો ચીજ હો ગઈ. યહાં પે જો ભી ખાઓ સેમ જૈસા નામ વૈસા ટેસ્ટ આતા હે. મેને યહાં કે સારે ફ્લેવર ટેસ્ટ કિયે હુએ હૈ. બનાના કા આપકો મતલબ કેલે કા કેલે જૈસા હૈ, કોકોનટ કા કોકોનટ જૈસા હૈ, ગ્વાવા કા ગ્વાવા જૈસા હૈ, और ये जामुन का लो तो आपको जामुन जैसा, कस्टर्ड एप्पल लो तो मतलब ऐसा फील ही नहीं होता कि आप आइसक्रीम खा रहे हो या रियल फ्रूट खा रहे हो. आपको ऐसा फीलिंग आएगा आप रियल फ्रूट खा रहे हो. सही बात. ऐसा फ्रीजर से निकाल के आपको दे दिया गया है. इट्स लाइक फीलिंग ग्रेट, मतलब फूड हेवन है ये, कह सकते हो अंबिका आइसक्रीम. आइसक्रीम लवर्स के लिए લોકો લખનૌ થી અહીંયા જ્યારે કદાચ લખનૌથી અહીંયા કદાચ આવ્યા હોય અને આવી રીતે અંબિકા આઈસ્ક્રીમનું કદાચ લત લાગી ગઈ હોય તો આપણને બી લત લાગી ગઈ છે. હવે કદાચ હું અહીંયાથી કદાચ કોડિયા રેસ્ટોરન્ટની આજુબાજુ કદાચ આવતો હોય ને તો ખાસ તો મને ખાસ હું તો અહીંયા આવીશ જ. અત્યારે આપણે આઈસ્ક્રીમ આવી ગઈ છે,
અને સરસ મજાની આપણે ત્રણ આઈસક્રીમ જે કીધી હતી એ મંગાવી દી છે. એક તો આપણે જામફળવાળી માવા મલાઈ છે અને અહીંયાની ખાસ જે કહેવાયતી છે કે અંબિકા આઈસક્રીમ સ્પેશિયલ એ મંગાવી છે. સાહેબ આપણે પેલા સૌથી વધારે તમારા એવી ગ્વાવાવાળી વધારે ચાલે છે કે કઈ ચાલે છે? અને આમ તમારી જૂની બ્રાન્ચ આપણે પેલી છે ને આપણે બજારમાં છે તો કેની શું કહાની શું છે આમ કહીએ તો? આપણે મારા ફાધરે જે સ્ટાર્ટ કર્યું છે એ લારીથી સ્ટાર્ટ કર્યું. હા હા. પછી ત્યાં 90માં ત્યાં દુકાન રાખ્યું. ઓકે. એટલે આપણે 29 વર્ષ દુકાન ન થઈ ગયા જૂની બ્રાન્ચ. હા, જે બજારની મેઇન બ્રાન્ચ છે ત્યાં. પછી એના પછી આ વર્ષે આપણે હાઈવે બ્રાન્ચ કરી. ઓકે. અને આપણે પણ જૂની બ્રાન્ચે જો મેળ પડે તો આપણે ત્યાં પણ જઈશું. અને જો તમારે કોઈ પણ જગ્યાએ તમે હો તો અંબિકા આઈસક્રીમની તમારે ટેસ્ટ કરી હોય તો બજારવાળી બ્રાન્ચ અને હાઈવેવાળી બ્રાન્ચનું એડ્રેસ આપણે લિંક અને ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દેતા હોય છે અને સાથે સાથે મોબાઈલ નંબર મૂકી દઈએ છે એટલે તમારે કોઈ જગ્યાએ શોધવાની જરૂર તો નહીં જ પડે. પણ આપણે હવે વધારે વાર નહીં કરીએ. સૌથી પહેલાં આપણી જે તમારી આ કહેવાય છે ગ્વાવા આઈસક્રીમ જે જામફળની આઈસક્રીમ કહેવાય છે અને મેં જે વખતે એમને કીધું હતું કે આમાં તમારે ટેસ્ટ કર્યું હોય તો અહીંયાનો જે મસાલો છે તમે રેલવેની અંદર તમે ગયા હશો તો ત્યાં જામફળ મળે છે જે લોકો વેચવા આવતા હોય તો એના ઉપર જે મસાલોને તમે ટેસ્ટ કરતા હશો ને કદાચ જે રેલવેની મુસાફરી કરી હશે એ લોકોને ખાસ યાદ હશે. તો બસ એ જે વસ્તુ તમારે યાદ કરવી હોય ને તો આ જામફળની આઈસક્રીમ સાથે સાથે ટેસ્ટ કરીશું આપણે. આ સરસ મજાનો મસાલો. આ મસાલામાં તમે શું શું નાખો છો આમ? આપણે સિગરેટ છે. સિગરેટ મસાલો છે. આમ નોર્મલ કહીએ તો આમ મીઠું મરચું બીજું કાંઈ ના. અચ્છા. આપણે મસાલો નાખીએ અને કહું તો આ મસાલામાં સૌથી વધારે સિગરેટ છે એનાથી જ. આમાં ખાસ તો કહેવા જઈએ ને તો આનાથી થોડુંક સ્વાદમાં ચાર ચાંદ લાગે છે. હવે ટેસ્ટ કરી લઈએ આપણે પહેલાં. સાહેબ લો તમે પણ ટેસ્ટ કરો સાથે સાથે. આ જે વસ્તુ છે અત્યારે હું તમને આ મસાલો લીધા વગરનું તમે ટેસ્ટ કરો તો આમ લાગશે કે આપણે મસાલો લગાવ્યા વગર ઠંડુ જામફળ ખાઈએ. ઠંડુ જામફળ ખાઈએ છીએ. જ્યારે આપણે મસાલો નાખીએ એટલે મસાલાવાળું જામફળ ખાઈએ. આ ટોટલી નેચરલ પ્રોડક્ટ છે. પ્યોર નેચરલ પ્રોડક્ટ છે. મેં તમને ઇન્ટ્રોની અંદર સાથે સાથે તમને કીધું હતું કે તમે જે પણ અહીંયાની આઈસક્રીમ તમે ખાશો ને તમને એવું જ લાગશે કે તમે પ્યોર એના એ જ વસ્તુ. હું અત્યારે જામફળની ટેસ્ટ કરી રહ્યો છું. પ્યોર એવું જ લાગે છે. હું જામફળ કરી ખરેખર એવું લાગશે કે જામફળને એકદમ ફ્રીજમાં મૂકેલું હોય અને પછી જે આપણે ટેસ્ટ કરતા હોય બસ સેમ ટુ સેમ એ જ વસ્તુ એ જ ટેસ્ટ છે. અહીંયાની જે બીજી આઈસક્રીમ છે આ કઈ છે? એવું છે. અંબિકા સ્પેશિયલ છે. અમા મલાઈ. નોર્મલ બધી જગ્યાએ મેં આ જે આઈસક્રીમ ખાધેલી છે માવા મલાઈની અંદર એમાં કેવું થતું હોય છે કે માવો બસ આઈસક્રીમ અંદર નાખી દેવામાં આવે છે અને એના જે ભાગ કે ગઠ્ઠા કહીએ ને માવાના એ થતા હોય છે. પણ અહીંયાની ખાસ વસ્તુ મને એ વસ્તુ લાગી છે કે જે માવો અંદર નાખ્યો છે ને દરેકે દાણા એક એક છૂટા છે. આનું કારણ શું છે? આ દેશી બટન બનાવ્યું. દેશી બટન બોઈલરમાં કે એવી રીતે કંઈ નહોતું. આપણું એટલે જ આપણે હેડલાઈન જ છે ટ્રેડિશનલ ટેસ્ટ. ટ્રેડિશનલ ટેસ્ટ. આ જે વસ્તુ આપણે હાથે બનાવીએ એનું ટેસ્ટ જ જુદું હોય છે. ખરેખર ઓટોમેટિક પ્લાન્ટમાં અત્યારે ભઠ્ઠામાં કેવું મોટા મોટા પ્લાન્ટ લોકો લગાવી દીધા છે માવું બનાવે છે એ વસ્તુ જુદી છે અને આ વસ્તુ જુદી છે. આ પ્યોર સંચામાં આપણે જે કરીએ એ સંચાનું આઈસક્રીમ છે અને આનું પ્લસ માવો જાતે બનાવવાનું બહારથી નહીં લાવવાનું. બહારથી નહીં લાવવાનું. સરસ. અને આપણે આ છેલ્લી અંબિકા સ્પેશિયલ. પહેલા હું ટેસ્ટ કરી લઉં પછી એમને પૂછે કે આ સ્પેશિયલમાં છે શું. થોડીક વધારે બાઈટ લઈ એક બાઈટમાં ખબર નહીં પડે. સાચી વાત છે. માવો છે અને કંઈ બીજું ડ્રાય ફ્રૂટ ને બધું છે જ નાખેલું છે. બીજું શું શું નાખ્યું છે આપણે એમાં? આમાં ટોટલ 6 પ્રોડક્ટ હોય. કાજુ, બદામ, પિસ્તા, માવો, જેલી અને ક્રીમ. જેલી બહુ એનો પાછળનો આમ ટ્વિસ્ટ જે આપે છે આઈસક્રીમની અંદર બહુ સરસ છે. એમાં
તમારે જ્યારે પહેલી આઈસક્રીમ જ્યારે તમે શરૂઆત કરી હતી એ કઈ હતી? જૂનામાં જૂની માવા મલાઈ. જૂનામાં જૂની આયરી માવા મલાઈ. જ્યારે તમારે 1980 કયો 1982 શરૂઆત કરી ત્યારે તમારે આ પહેલી આઈસક્રીમ આયરી કહેવા જોઈએ. અને આમ આવી રીતે પ્યોર નેચરલમાંથી બનાવવાનું આમ કેવી રીતે આવ્યું? એમ આ કેવું આપણે પહેલાં બનાવતા હતા પણ એ વખતે ટેકનોલોજી આટલી નહોતી. એમ અમે લોકો બિઝનેસમેન હતા. સારી હવે જે વખતે બિઝનેસ એક્સપાન્ડ થયું વધ્યા એ વખતે ધીમે ધીમે શીખતા ગયા વધારતા ગયા શીખતા ગયા વધતા ગયા. ખરેખર દરેકે દરેક આઈસક્રીમ બેસ્ટ ઓફ બેસ્ટ 10 of 10 છે. અને આ તમે અહીંયા આવો તો આ જગ્યા ઉપર તમે ખાસ આ 3 આઈસક્રીમ તો ખાવા જેવી છે. અને બીજી આપણે તમારે સૌથી વધારે આમ ચાલતી હોય અને સારી હોય એવી કઈ આઈસક્રીમ બીજી જે આમ કહેવાય ને આપણે અંબિકા સિવાય ક્યાંય ના મળે? શક્કર ટેટીનું આઈસક્રીમ છે. શક્કર ટેટીનું ચીકુ જાંબુ આદુ તુલસી તુલસીની આઈસક્રીમ આદુની તો મેં ખાધેલી છે. જ્યારે પાલનપુરની અંદર અમે હતા ત્યારે મેં આદુની આઈસક્રીમ ખાધી હતી. તુલસીવાળીનો ટેસ્ટ હજી તો ખબર જ નથી કે એનું શું આઈસક્રીમ હશે. તુલસીનો ટોટલ 22 વેરાયટી છે. અચ્છા, એટલે ઘણી બધી એવી વસ્તુ છે જે અમને બીજી જગ્યાએ નહીં મળે. ખરેખર તુલસીવાળી અત્યારે હાજર છે ખરા? અત્યારે પેલી બાજુમાં હશે ને. આ તુલસીની આઈસક્રીમ સાંભળીને મારું મન તો ભાઈ આમ લલચાઈ ગયું. એટલે હું તો ભાઈ ટેસ્ટ કરવા માટે જૂની બ્રાન્ચ છે જે ફુવારા પાસે આવેલી છે જે ગાંધી શોપિંગ સેન્ટર નીચેના ભાગે છે તો હું તો અહીંયા આવી ગયો. અને ભાઈ આ વસ્તુ તો મેં આમાં ટેસ્ટ કરવો હતો જ એટલે મેં કીધું ચલો હું એક કામ કરું તમારી જૂની બ્રાન્ચમાં હું પણ આવી જાઉં. અને સાથે સાથે આ તમારી આ જે તમે જોઈ રહ્યા છો આ જો તુલસીના પાન છે એ આખે આખા નાખવામાં આવેલા છે અને એનો ટેસ્ટ તમે એક વખત હું કહું ને તમે અહીંયા આવો એટલે બે આઈસક્રીમ તો ખાસ તમે ટેસ્ટ કરજો. એક તો આ તુલસીવાળી આઈસક્રીમ છે અને એક તો બીજી આ ગુઆવા છે જે જામફળવાળી આઈસક્રીમ છે. તમે હું ગેરંટી આપું છું કે આ આઈસક્રીમ તમે ખાધા પછી તમે એવું લાગશે કે તમે એ જ ઓરિજિનલ વસ્તુ ખાઈ રહ્યા છો. અને ખાસ આ તુલસીવાળી આઈસક્રીમ તો ઠંડીના સમયે તો ખાવી જ જોઈએ. અને સરસ મજાની એમની એક આ રજવાળી લસ્સી હતી એ લસ્સીનું વસ્તુ એવી છે કે આખી આખી ચમચી ઊભી રહી જાય છે. જેમ સિદ્ધપુરની અંદર લાલુમલની લસ્સીમાં જે થિકનેસ છે બસ સેમ ટુ સેમ આવી જ એની અંદર થિકનેસ છે. અને બહુ જ મસ્ત મજા મોજ પડી ગયો ભાઈ અહીંયા તો. અવનવા ચટપટી વાનગીઓ ટેસ્ટ કરવી હોય તો અમારી કભી ખાય કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લોજો. બાજુમાં બતાવેલ બેલ આઇકન પર સાથે સાથે દબાવી દેજો. અવનવા વિડીયો તમારે જોતા હોય તો અમારા અવનવા વિડીયો તમારા શહેરના પણ અમે આવતા રહેતા હોય છે. તો નવા વિડીયો સાથે નવા સ્થળ સાથે નવા મોજ મસ્તી સાથે અમે મળીશું નવી જગ્યા સાથે. અમારી કભી ખાય ચેનલને સબસ્ક્રાઇબ કરી નવા વિડીયો સાથે મળીશું. જય માતા જય મોગલ જય હિન્દ. અને અંબિકામાં આવવાનું ભૂલતા નહીં.